નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે તથા માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ગરિમામય ઉપસ્થિતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રૂમ 2024નું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ અવસરે સંયુક્ત આરબ અમીરાત UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મોદી સાહેબના દિશાદર્શનમાં ગત 2 દાયકામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રની કાયાપલટ થઈ છે, જેના લીધે અનેક પરિવારો આર્થિક સમૃદ્ધિને પામ્યા છે. ગાંધીનગર સેક્ટર 22 રંગમંચમાં સખી મંડળ સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉર્જાનગર બંગલોઝ 2ની સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. સખી મંડળ દ્વારા સ્વાવલંબન અને મહિલા ઉત્કર્ષના કાર્ય થઈ રહ્યા છે. આજ રોજ હિલવુડ હાઈસ્કૂલ ગાંધીનગર ખાતે સ્કાઉટ અને ગાઈડના માર્ગદર્શનની તાલીમ અંગેનો સેમિનાર વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો. વિદ્યાર્થીના મૂલ્ય શિક્ષણ ઘડતર માટેની પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે સ્કાઉટ અને ગાઈડ એક્ટિવિટી પ્રસિદ્ધ છે. આ પ્રસંગે સ્કાઉટ કમિશનર યુવરાજસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ આ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં પાલજ શાળાના આચાર્ય અને સ્કાઉટ માસ્ટર હિતેશભાઈ પટેલ, ટ્રેનર એકતાસિંહ, હિલવુડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કિરણજી અને સ્પોર્ટ્સ ટીચર સિંધુ મેડમ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ પ્રવૃત્તિ અને વર્કશોપમાં ભાગ લીધો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.